ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 ગુજરાતી અને લેક્ચર નંબર 2 એટલે ગુજરાતી આપણે ધોરણ 3 માં કયો વિષય આવે છે? કલસો. શું આવે છે? કલસો. આપણે લેક્ચર નંબર 1 માં ગૂગલ માહિતીમાં શું શીખી ગયા? સ્વર અને વ્યંજન. વ્યંજન એટલે કે કલમ. કલમ એના પરથી આપણે બબ્બે શબ્દ બનાવતા પણ મેં તમને શીખવેલું. એ કલમ પરથી શબ્દ બનાવવા ને લેશનમાં પણ તમને આપેલું. પછી બીજું મેં તમને શું સમજાવ્યું હતું? સ્વર અને વ્યંજન બે ભેગા થઈને શબ્દ બને છે. સમજ પડી? સ્વર અને વ્યંજન એ ભેગા મળીને શબ્દ બને એ મેં તમને શીખવ્યું હતું. પૂર્વ માહિતી. સ્વર અને વ્યંજન તો આપણને આવડે છે. આપણે 12 મંદિર પહેલું ધોરણ બીજું ધોરણ બધા ધોરણમાં આપણે સ્વર વ્યંજન શીખ્યા છે. એના પછી હવે આપણે આગળ જઈશું. શું શીખીશું? સ્વર અને વ્યંજન પછી શું આવે? બારાક્ષરી. શું આવે? બારાક્ષરી. તો આપણે આજે બારાક્ષરીથી શરૂઆત કરીશું. એ
આવે છે બે માત્ર લખજ આપણે લખીએ ક છે ત્ર છે અહીંયા આવશે ડબલ એ એટલે કે અહીં છે પછી કયો આવે કો આવે આપણે લખીએ નોટ સ્વાઈ ભયા કો આવી ગયું ચલો હવે કયું આવ્યું કાનો બે માત્ર કયું આવે કાનો બે માત્ર લખીએ આપણે ગોણ શું આવે કાનો બે માત્ર હવે શું આવ્યું કમ આવ્યું કમ પર શબ્દ બનાવવો જોઈએ દાખલા તરીકે આપણે લખીએ તો રંગ અહીંયા આવ્યું અમ છે છેલ્લે શું આવ્યું ક આપણે લખીએ નમ હ અહીંયા આવે છે દેખીએ બાર અક્ષરીમાં તમે જોશો તો બધામાં તમને અહીંયા સ્વર જોવા મળે મળે કે ના એટલે કે સ્વર અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ અ અ અને અ જે બાર અક્ષરી કહીએ ક કા કી કી કુ કુ એ કૈ કો ક કમ અને ક એટલે કે જ્યારે આપણે શબ્દ બનાવીએ છીએ કે આ આપણને સ્વર અને વ્યંજન ભેગા મળે છે આ તમને આગળ લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું સમજાવ્યું હતું ને તો હવે આપણે એના પરથી થોડા વાક્ય જોઈશું એટલે કે એક બે વાક્ય આપણે એના પરથી આગળ આપણે સમજીશું ચલો હવે આપણે થોડાક વાક્ય જોઈશું જે આપણે બાર અક્ષર સમજી ગયા એના આધારે આપણે જોઈશું સ્વર પ્રમાણે ચાલતા હોય એ વાક્યના આધારે આપણે જોઈશું બે વાક્ય જોઈશું દાખલા તરીકે પેલું છે જય રમત રમ છે પછી બે પવન ગરમ સાલ લા છે અહીંયા આ છે ચાલો જૂથ વાક્ય પણ આપણે જોઈશું લતા મોગરા વગર છે અહીંયા શું છે બધામાં આ છે આવા વાક્ય જોઈએ આપણે હવે જોઈશું ઈ મિલન માળા જમ છે અહીંયા ઈ પાંચમું વાક્ય દિશા વિમાન કાચી કાચી કાકડી કા બધામાં અહીંયા છે અહીંયા છે અહીંયા છે સાત કાકી વાકાની લા અહીંયા અહીંયા પર ચલો આવી ગયું આ અ આ ઈ ઈ હવે શું આવે આવશે ઉ અશ્વ ઉ ચલો કુસુમ તુલસી
ઉગાડ છે હવે ક્યાં ક્યાં આવશે અહીંયા બોલો જોઈએ ઉ ક્યાં ક્યાં આવશે અશ્વ ઉ છે અહીંયા ઉ છે અહીંયા પણ છે ને અહીંયા ઉગાડમાં પણ ઉ છે છે ને ચલો વાક્ય નંબર 9
છો અહીંયા ગ્રામર માત્ર છે શું છે ઔ આપણે જોઈએ તો ઘણા બધા સ્વર તમને જોવા મળે આ દ પણ ઈ તો નથી એમાં પણ શું આવે
વત્તા અ નો ઉચ્ચારે દ એટલે અ નો ઉચ્ચાર એની સાથે આપણને જોવા મળે છે સમજ પડી કે સ્વર કયો અને વ્યંજન કયો એ તમને ખબર પડવી જોઈએ કોઈ પણ તમને પૂછે કે કોઈ શબ્દ તમને લખે એમાં સ્વર કેટલા અને વ્યંજન કયો એટલે એ તમને ખબર પડે દાખલા તરીકે તમે લખો અહીંયા સીતા છે આ તમને બે અક્ષર છે કેટલા અક્ષર છે બે સીતા તો અહીંયા સ વત્તા ઈ વત્તા ત વત્તા આ તો કેટલા થઈ રહ્યા ચાર ચાર થઈ ગયા ને હવે તમે જો તો ચાર હોય આમાં આ વ્યંજન સ્વર વ્યંજન અને સ્વર પણ આ સ્વર વ્યંજન ભેગા થયા ત્યારે એક શબ્દ બન્યો સમજ પડી ગઈ એટલે કે સ્વર અને વ્યંજન એટલે કે વ્યંજન ના એક શબ્દ માં એકનું વ્યંજન હોય તો આપણે આને કહીએ ફક્ત શું છે આ ક છે આ ફક્ત કલમ છે ક છે એ તમે લખ્યું પ તો બે અક્ષર ભેગા થાય એટલે શું બન્યો એક શબ્દ બની ગયો શબ્દ બન્યો કે નહીં એટલે કે બે અક્ષર એક કરતા એક થી વધારે અક્ષર ભેગા મળે ત્યારે શબ્દ બને સમજ પડી કે બધાને સમજ પડી એટલે કે સ્વર નો પણ શબ્દ બનતો નથી અને વ્યંજન પણ શબ્દ બનતો નથી એ ફક્ત એક અક્ષર કહેવાય પણ સ્વર અને વ્યંજન બંને ભેગા મળે ત્યારે એક શબ્દ બને છે તમારે બરાબર ધ્યાન રાખવાનું છે સમજ પડી ગઈ બધાને આજે આપણે અહીંયા સુધી આ શબ્દ જોયા વાક્ય જોયા અને બાર અક્ષર પ્રમાણે પણ સમજી ગયા તમારે બધાએ ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે જેટલા મેં અહીંયા વાક્ય લખેલા છે તમારે ઘરે ઘરકામની નોટમાં લખવાના અને બાજુમાં પણ તમારે મેં જે પણ લખ્યું છે અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ક ક મને અ એ પ્રમાણે તમારે બીજા વાક્ય તમને આવડતા હોય એ વાક્ય પણ તમે ઘરકામમાં લખી શકો જો તમને ખબર ન પડે વાક્ય બનાવતા ન આવડે તો તમારી પાસે પહેલું કદમ હશે પહેલા કદમમાં તમને બધા વાક્ય મળશે અને તેમાંથી તમે વાક્ય લખી શકો સમજ પડી ગઈ આ તમારે ગરકામની નોટમાં લખવાનું છે